આદિવાસી એજ્યુકેશન એકેડેમી YouTube ચેનલમાં આજે આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 11 એટલે કે ક્ષેત્રફળ અને પરિમિતિ વિશેના દાખલા ભણીશું. જેમાં અગાઉના વિડિયોમાં આપણે અલગ-અલગ આકૃતિના ક્ષેત્રફળ શોધતા શીખ્યા. ત્યાર પછી હવે આપણે વિવિધ આકૃતિની પરિમિતિ શોધીશું. તો એમાં આપણે કીધું છે કે નીચેની આકૃતિઓની પરિમિતિ શોધો, એટલે કે આપણે નીચે અલગ-અલગ પ્રકારની આકૃતિ આપેલી છે. આપણે આઠે બાજુના માપ રેખા કરીને ચેક કરી લઈએ. 1 2
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે રકમ આપેલી છે એમાં કહેલું છે કે ચોરસ આકૃતિની લંબાઈમાં 8 સેમી હોય તો તેના પરથી ચોરસની પરિમિતિ તથા ક્ષેત્રફળ એટલે કે ચોરસની વાત કરી છે કે ચોરસમાં લંબાઈનું માપ આપણે 8 સેમી આપેલું છે તો આ લંબાઈના માપ ઉપરથી આપણે ચોરસની પરિમિતિ અને ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે તો સૌપ્રથમ આપણે આકૃતિ પરથી કાચી આકૃતિ ચોરસની વાત કરી છે એટલે કે આપણે ચોરસ દોરીએ પ્રતિમા લંબાઈનું માપ કેટલું આપેલું છે તો 8 છે તો આપણે જાણીએ છીએ કે ચોરસમાં લંબાઈ અને પહોળાઈ બંને કેવી હોય સર તો આ માપ લખી ના માપ લખી બંને કેવું થશે સર એટલે લંબાઈ 5 સેમી અને પહોળાઈ 5 સેમી કારણ કે ચોરસની ચાર બાજુ કેવી હોય સર તો આ બંને માપ આપણે રકમ ઉપર મળી ગયા હવે આના આધારે આપણે ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણે લખીએ ચોરસની પરિમિતિ બરાબર એટલે કે આપણે ચોરસની પરિમિતિ શોધીશું તો ચોરસની પરિમિતિ શોધવું હોય તો ચોરસની ચાર બાજુનો સરવાળો અથવા ચોરસની પરિમિતિના સૂત્રની મદદથી પણ આપણે લખી શકીએ છીએ તો ચોરસની પરિમિતિનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ આ શું છે કે જ્યારે પણ કોઈ પણ ચોરસ આકૃતિ આવી હોય એ બાજુ માપ આવ્યું હોય તેના આધારે આપણે ચાર ગુણ્યા બાજુની લંબાઈ એમાં ચાર ના ચાર ગુણ્યા ના ગુણ્યા લંબાઈ લઈ લઈએ શું કે ચોરસ માંથી બાજુની લંબાઈ છે તેનું માપ લખવું પડે એટલે કે બાજુનું માપ છે આ તો ચાર ચાર ગુણ્યા 32 પાછળ ફરીથી રકમમાં શું આપેલો છે તો 20 સેન્ટી તો આથી આપણે ચોરસની પરિમિતિ એ રીતે આપણે જોઈએ કે ચોરસની પરિમિતિના સૂત્ર પરથી આપણે ચોરસની પરિમિતિ મેળવી ત્યાર પછી બીજી વસ્તુ કીધી છે કે ચોરસનું ક્ષેત્રફળ છે તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું આપણે તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર તો ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ ગુણ્યા લંબાઈ કેમ કે ચોરસમાં બધી બાજુઓ સરખી હોય એટલે પહોળાઈ પણ કેટલી હોય લંબાઈ એટલી અને તે સૂત્ર આવ્યું લંબાઈ ગુણ્યા લંબાઈ કેમ કે લંબાઈનો માપ કેટલું છે એ 8 છે બીજી બાજુ પણ 8 છે એટલે આ બંનેનો ગુણાકાર કરીએ તો 8 × 2 = 400 હવે ક્ષેત્રફળનો એકમ છે ચોરસ એકમ એટલે કે અહીંયા આપણે લખવું પડે ચોરસની કિંમત લખીશું જો હવે એકમ તરીકે આપણે શું આપેલું છે તો કે સેન્ટીમીટર આપણે લખીશું ચોરસ સેન્ટીમીટર તો આ આપણે 64 ચોરસ સેન્ટીમીટર